આ જગ્યાઓ ખાલી હોવાને કારણે ફાર વિભાગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ફાર વિભાગના કર્મચારીઓને ઓવરટાઈમ કરવાનો વારો આવી રહ્યો છે જોકે અધિકારીઓ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાની વાત કરી રહ્યા છે આપણે એવું ના કહી શકીએ આપણી પાસે ઇનામ સ્ટાફ છે પરંતુ આપણી જે સ્ટ્રેન્થ છે એ પૂરતા કરવામાં આવે તો આપણે વધુ સારી રીતે કામગીરી લઈ શકીએ અને પ્રોએક્ટિવ પણ કામગીરી કરી શકીએ ઓછા સ્ટાફમાં વધુ કામ કરવા માટે ટેવાયેલા ફાયર વિભાગના જવાનો આખરે ખાલી પડેલી જગ્યા ક્યારે ભરવામાં આવશે તેની વાટ જોઈ રહ્યા છે કારણ કે સતત અમદાવાદ વિસ્તરી રહ્યું છે કોલ વધી રહ્યા છે દિવાળીના સમયમાં જે કોઈ કોલ છે તે લગભગ પાછલા વર્ષની સરખામણીમાં ડબલ થઈ ચૂક્યા છે ત્યારે બસો પંચ્યાસી ખાલી જગ્યા આખરે ક્યારે ભરાય તે સૌથી મોટો પ્રશ્ન છે અને રાહ જોવાઈ રહી છે કે ફાયર વિભાગની ટીમ વધુ મજબૂત બને કારણ કે પાછલા વર્ષોની સરખામણીમાં જે રીતે ઉત્તરોત્તર ફાયર વિભાગની કોલમાં વધારો થયો છે તે પણ એક બાબતે ચિંતાનો વિષય છે કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ એકવીસ ફાયર સ્ટેશન આવેલા છે જેમાંથી અઢાર ફાયર સ્ટેશન ફૂલ ફ્લેજ કાર્યરત છે બાકીના ત્રણ ફાયર સ્ટેશન દિવસ આઠ કલાક કાર્યરત રખાયા છે હાલ અમદાવાદના ગોતા અને ચાંદોડા વિસ્તારમાં નવા બે ફાયર સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યા છે જેનું કામ પ્રગતિમાં છે જે છ મહિનામાં તૈયાર થઈ જશે મહત્વનું છે કે ઓછા સ્ટાફને કારણે દિવાળીના દિવસોમાં ફાયરના કોલ વધી જતા તેની જરૂરિયાત લોકોની ઊભી થાય છે ખાલી જગ્યાઓ પર ભરતી થાય તેવી અપેક્ષા હવે ફાયર વિભાગ પણ રાખીને બેઠું છે દિવસે દિવસે ફાયર વિભાગને જે કોલ તહેવાર દરમિયાન આવી રહ્યા છે તેમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે આખરે કારણ શું છે તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ હાલમાં અમદાવાદમાં બની રહેલી હાઈ બિલ્ડિંગમાં જે રીતે ફટાકડા ફોડવામાં આવે છે તે ફટાકડાના કારણે ફાયર વિભાગને કોલમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું એક અનુમાન છે હાલમાં જે પ્રકારે કોલ વધ્યા છે તે કોલને આખરે કેવી રીતે અટકાવી શકાય અને સામે ફાયર વિભાગના જવાનોની સંખ્યા કેવી રીતે વધારી શકાય તે બાબતમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કામ પર લાગ્યા છે કેમેરામેન દીપક સેન સાથે જિજ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ